विद्यार्थी मित्रों हवे आज आपणे एसिड बेस सारना बीजा लेक्चर में आवी गया छे। हवे आज आपणे शीखीशुं प्रबल एसिड एटले शुं, निर्बल एसिड एटले शुं। तो विद्यार्थी मित्रों प्रबल एसिड कोने कहेवाय? तो जे एसिड ने पाणी में ओगाड़ता तेनुं संपूर्णपणे आयनीकरण थाय तो तेवा एसिड ने प्रबल एसिड कहेवाय। अने जे एसिड ने पाणी में ओगाड़ीए तेनुं संपूर्णपणे आयनीकरण न थाय तेने निर्बल एसिड कहेवाय। ટૂંકમાં પાણીમાં ઓગાળતા જો એનું આયનીકરણ થઈ જાય તો એને પ્રબળ કહેવાય, ન થાય એને નિર્બળ કહેવાય। તો પ્રબળ એસિડ કયા? હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, આ બધા પ્રબળ એસિડ છે। હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ ને નાઇટ્રિક એસિડ। નિર્બળ એસિડ, એસિડિક એસિડ, લેક્ટિક એસિડ, સાઇટ્રિક એસિડ અને ટાર્ટ્રિક એસિડ। તો હવે પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ, જે બેઝને પાણીમાં ઓગાળતા તેનું સંપૂર્ણપણે આયનીકરણ પામે તો તેવા બેઝને પ્રબળ બેઝ કહેવાય। અને જે બેઝને પાણીમાં ઓગાળતા સંપૂર્ણપણે આયનીકરણ ન પામે તેને નિર્બળ બેઝ કહેવાય। ટૂંકમાં પાણીમાં આયનીકરણ પામે તો પ્રબળ, ન પામે તો નિર્બળ। તો પ્રબળ બેઝ કયા છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ। નિર્બળ બેઝ એમોનિયા, ધોવાનો સોડા, ખાવાનો સોડા, એ નિર્બળ બેઝ। આયનીકરણ પામે તો પ્રબળ, ન પામે તો નિર્બળ। સાંદ્ર એસિડ એટલે શું? જે દ્રાવણની અંદર એસિડનું પ્રમાણ વધારે હોય। આપણે નહીં કહેતા કોઈ એસિડ પડે તો આપણે દાજી જઈએ, તો 98% એસિડ હોય સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં અને 2% પાણી હોય, એટલે તો સાંદ્ર નાઇટ્રિક એસિડની અંદર 70-72% એસિડ હોય, બાકી બધું પાણી હોય। અને 100-100% સાંદ્ર એસિડિક એસિડની અંદર 100-100% એસિડ હોય, જ્યારે મંદ H2SO4 એટલે મંદ સલ્ફ્યુરિક એસિડમાં 90% પાણી અને 10% એસિડ, એમાં પાણીનું પ્રમાણ વધારો, એસિડનું પ્રમાણ ઓછું હોય। અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાં 35-38% જેટલું જ એસિડ હોય, બાકી બધું પાણી હોય છે। તો આમાં શું શીખ્યા? પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ બેઝ, સાંદ્ર એસિડ અને મંદ એસિડ। તો વિદ્યાર્થી મિત્રો હવે શીખીશું પીએચ, પીએચ માપક્રમ। તો વિદ્યાર્થી મિત્રો પીએચ એટલે શું? તો પાણીની અંદર કેટલું એસિડ છે અને કેટલું બેઝ છે, એટલે પાણીમાં કેટલા H+ અને કેટલા OH- છે, એની સાંદ્રતા માપવા માટે જે માપક્રમ વપરાય છે ને એને પોટેન્શિયલ હાઇડ્રોમીટર કહેવાય। આ જે માપક્રમ જેણે શોધ્યો ને એ કેમિસ્ટ્રીનું નામ એટલે કે રસાયણશાસ્ત્રનું નામ SPLS સોરેન્સ હતું, બરાબર। ફરી એકવાર, પાણીમાં કેટલા H+ કેટલું એસિડ છે અને કેટલું બેઝ છે એની સાંદ્રતા જાણવા માટે જે માપક્રમ વપરાય છે એને પીએચ માપક્રમ કહે છે। અને પીએચનું પૂરું નામ પોટેન્શિયલ હાઇડ્રોમીટર, એ શોધનાર રસાયણશાસ્ત્રીનું નામ SPL સોરેન્સ હતા। પાણીની અંદર પાણીને જ નાખશો તમે, પાણીની અંદર પાણી નાખો તો પાણીનું સંપૂર્ણ આયનીકરણ થાય, એટલે સ્વયં આયનીકરણ થાય ત્યારે એસિડિક મળે અને બેઝ બને, અને એસિડિકતા માટે H3O+ અને બેઝિકતા માટે OH-. અને પીએચ વધતા પીઓએચ, ટોટલ પીએચ 14 હોય છે ભાઈ, એમાં એસિડની પીએચ 0-7 વચ્ચે હોય, જ્યારે બેઝની 7-14 વચ્ચે હોય, અને તટસ્થ પીએચ 7 હોય। ફરી એકવાર, એસિડની પીએચ 7-થી ઓછી હોય, બેઝની 7-થી વધારે અને 14 હોય, 14 વચ્ચે જ હોય, બરાબર। હવે આપણે પીએચની અગત્યતા શીખીશું। જો જલીય દ્રાવણમાં H3O+ની સાંદ્રતા વધે તો પીએચ ઘટે, અને જો જલીય દ્રાવણમાં H3O+ની સાંદ્રતા ઘટે તો પીએચ વધે। એસિડની પીએચ 7-થી ઓછી હોય, બેઝની 7-થી વધારે, તટસ્થ 7, અને ટોટલ પીએચનો વિસ્તાર 0-14 વચ્ચે હોય, અને માત્ર ને માત્ર જલીય દ્રાવણને લાગુ પડે, બિનજલીય દ્રાવણને લાગુ ના પડે, એટલે પાણીવાળા દ્રાવણને લાગુ પડે। H3O+ની સાંદ્રતા વધે તો પીએચ ઘટે, H3O+ની સાંદ્રતા ઘટે તો પીએચ વધે। એસિડની પીએચ 7-થી ઓછી, બેઝની 7-થી વધારે, તટસ્થ 7, ટોટલ 0-14 વચ્ચે, અને માત્ર જલીય દ્રાવણને લાગુ પડે। વિદ્યાર્થી મિત્રો પીએચનું મહત્વ, આ બધા જ ટોપિક 2-2 માર્કમાં એક્ઝામમાં પૂછાય તેવા છે, અત્યારે હું તમને બધા એક સાથે શીખવાડી દઉં છું। તો પીએચનું મહત્વ, તો સજીવોમાં અસ્તિત્વમાં પીએચનું મહત્વ, ખોરાકના પાચનમાં પીએચનું મહત્વ, જમીનમાં પીએચનું મહત્વ, દાંતના શયનના રોકવામાં પીએચનું મહત્વ, અને મધમાખીના ડંખના વિષના ઉપચારમાં પીએચનું મહત્વ। તો વિદ્યાર્થી મિત્રો આપણી દેહધાર્મિક ક્રિયાની પીએચ 7-7.8 વચ્ચે હોય છે, જો આમાં થોડો બી ફેરફાર થાય ને તો મનુષ્ય સહન ના કરી શકે, તો એની અંદર ખામી આવે છે। જ્યારે ખોરાકના સૌથી અગત્યનો ભાગ જઠર છે, જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે, તો અંદરના ભાગની પીએચ 1-3 વચ્ચે હોય છે, જો એમાં પણ વધારો ઘટાડો થાય તો ખોરાકનું પાચન બરાબર થઈ શકતું નથી। જ્યારે જમીનની અંદર પીએચ 6.5-7.3 વચ્ચે હોય છે, 7-થી ઓછી હોય તો એસિડિક અને વધારે હોય તો બેઝિક, અને 7 હોય તો તટસ્થ। દાંતના અંદરના ભાગની પીએચ 5.5 કરતાં ઓછી હોય છે, જો દાંત જો વધી જાય તો દાંત સડી જાય છે, અને દાંતનું બહારનું પડ કેલ્શિયમ ડાયફોસ્ફેટનું બનેલું હોય એટલે દાંત ફુગાઈ જતા નથી,
હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે કીડી ચટકે મધમાખી ચટકે ત્યારે આપણાને સોજો આવી જાય છે, કેમ? આપણેની આપણી ઉપર ફોર્મિક એસિડ ઉત્પન્ન થાય છે, એમાં 26 પોલીપેપ્ટાઇડ અણુઓ આવેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો પીએચ નું મહત્વ સજીવો સજીવના અસ્તિત્વમાં ખોરાકમાં પછી જમીનમાં દાંતના શયનમાં અને મધમાખીના વિષના ઉપચારમાં. હવે વિદ્યાર્થી મિત્રો શીખીશું પીએચ મપાય કેવી રીતે, હાઉ ટુ મેઝરમેન્ટ ઓફ પીએચ, બરાબર. તો પીએચ કેવી રીતે મપાય છે, તો ચાર રીતે મપાય. એક અંદાજિત રીતે, એક પીએચ પત્રનો ઉપયોગ, એક સાર્વત્રિક સૂચકનો અને એક ચોક્કસ પીએચની રીતે. તો આશરે પીએચ માપી હોય તો લિટમસ પત્રનો ઉપયોગ થાય વિદ્યાર્થી મિત્રો, લિટમસ પેપરનો, એમાં લાલ કે ભૂરા. જો ભૂરા લિટમસ પેપરને જે લાલ કરે તો એસિડિક કહેવાય. એક ભૂલ એ એટલે એસિડ, ભૂરાને લાલ કરે અને લાલને ભૂરું કરે, બે લાભ. બેઇસ એ લાલને ભૂરું કરે તો બેઇસ કહેવાય, પણ લાલને ભૂરું ના કરે તો તટાષ્ટ. પીએચ પત્રનો ઉપયોગ થાય એટલે પીએચ પેપરને દ્રાવણમાં બોળવામાં આવે છે. જો તે ગુલાબી રંગ આપે ને તો એની બે પીએચ હોય, અને મેદી રંગ આપે તો એની પીએચ 7 હોય. એવી રીતે સાર્વત્રિક સૂચકના ટીપા દ્રાવણમાં 2-3 નાખવામાં આવે. જો રંગ બદલવા મળે તો ખબર પડે કે દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે. અને ચોક્કસ પીએચ માપ્યું હોય, એકદમ પરફેક્ટ પીએચ માપ્યું હોય તો વિદ્યાર્થી મિત્રો પીએચ મીટરનો ઉપયોગ, જેમ રિક્ષામાં મીટર હોય ને પીએચ મીટર હોય, એમાં 0-14 આંકડા હોય, અને 0-7 વચ્ચે હોય તો એસિડિક કહેવાય, અને 7-14 વચ્ચે હોય તો બેઝિક કહેવાય, અને 7 ઉપર હોય તો તટસ્થ કહેવાય. આમ પીએચ ચાર રીતે મપાય, અંદાજિત રીતે, પીએચ પત્રની રીતે, સાર્વત્રિક સૂચકની રીતે અને ચોક્કસ પીએચની રીતે. હવે વિદ્યાર્થી મિત્રો શીખીશું સારની બનાવટ. મોસ્ટ ટાઈમ્પી ટોપિક છે કે વિરંજન પાવડરની બનાવટ. એનસીઆરટી કોર્સની અંદર આ ટોપિક 4 માર્કમાં પૂછાય તેવો જ છે, બરાબર. વિરંજન પાવડર, જેનું બીજું નામ છે બ્લીચિંગ પાવડર, આનું અણુસૂત્ર જે CaOCl2, એને કહેવાય કેલ્શિયમ ઓક્સિક્લોરાઇડ. કેલ્શિયમ ઓક્સિક્લોરાઇડ વિરંજન પાવડરનું બીજું નામ બ્લીચિંગ પાવડર, એક પ્રકારનો સાર છે. એનું અણુસૂત્ર CaOCl2, એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સિક્લોરાઇડ. હવે આ બને કેવી રીતે, મેં અહીંયા સમીકરણ લખેલું છે પણ હું ગુજરાતીમાં અત્યારે બોલું છું. ફોડેલા ચૂનાની, ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની ક્લોરિન વાયુ સાથે પ્રક્રિયા થાય તો કેલ્શિયમ ઓક્સિક્લોરાઇડ બને, જેને કહેવાય બ્લીચિંગ પાવડર, અને પાણી છૂટું પડે છે. તો હું જે બોલું છું એ રીતે પહેલાં તમારે એક્ઝામમાં લખવાનું. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનાની ક્લોરિન વાયુ સાથે જો પ્રક્રિયા થાય તો કેલ્શિયમ ઓક્સિક્લોરાઇડ બને, જેને બ્લીચિંગ પાવડર કહે છે, અને પાણી છૂટું પડે છે. આ એનું સમીકરણ છે, જેને રાસાયણિક સમીકરણ કહે છે. હવે એનો ઉપયોગ શેમાં થાય, તો ટેક્સટાઇલ ઉદ્યોગોમાં સુતરાઉ વિરંજન, સુતરા કાપડના વિરંજન માટે, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે, રોંડીમાં ધોયેલા કપડાના વિરંજન માટે, અને અનેક રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા તરીકે, અને પીવાના પાણીને જંતુરહિત કરવા માટે, પીવાના પાણીને જંતુરહિત એટલે શુદ્ધ કરવા માટે. આ આપણે શીખ્યા વિરંજન પાવડરની બનાવટ, જે એક્ઝામમાં 4 માર્કમાં પૂછાય છે. હવે વિદ્યાર્થી મિત્ર શીખીશું ખાવાના સોડાની બનાવટ. અને ખાવાના સોડાનું બીજું નામ છે બેકિંગ સોડા. આ પણ એક પ્રકારનો સાર છે, એકદમ ઇઝી રીતે બનાવટ શીખવાડું છું, ધ્યાનથી જોજો. આ પણ 4 માર્કમાં પૂછાય તેવું મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. તો સોડિયમ ક્લોરાઇડની પાણી, કાર્બન ડાયોક્સાઇડ ને એમોનિયા વાયુ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છૂટો પડે છે. ફરી એકવાર, સોડિયમ ક્લોરાઇડની પાણી, કાર્બન ડાયોક્સાઇડ એમોનિયા વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છૂટો પડે, જેને કહેવાય છે અહીંયા ખાવાનો સોડા. આ ખાવાનો સોડા છે. આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને જો આપણે ફરી ગરમ કરીશું ને તો સોડિયમ કાર્બોનેટ મળશે, અને જ્યારે ગરમ કરીએ તો સોડિયમ કાર્બોનેટ મળે, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. આના ઉપયોગો, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા થશે તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને સોડિયમનો એસિડિક સાર છૂટવો પડશે, જે શરીરમાં જ્યારે એસિડિટી થઈ હોય એને રાહત આપવા માટે વપરાય છે. અગ્નિશામક તરીકે વપરાય છે, એન્ટાસિડ તરીકે વપરાય, અને સોડા એસિડ એ અગ્નિશામકમાં પણ વપરાય છે. ફરી એકવાર, બેકિંગ સોડાની બનાવટ, સોડિયમ ક્લોરાઇડ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા સાથે પ્રક્રિયા થાય તો એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છૂટો પડે છે. આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ફરી આપણે ગરમ કરીશું તો સોડિયમ કાર્બોનેટ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે. હવે એના ઉપયોગો, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડના H+ આયન સાથે પ્રક્રિયા થાય તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને સોડિયમનો એસિડિક સાર છૂટો પડે, જે આપણા શરીરની એસિડિટીને રાહત આપવા મદદ થાય. એ અગ્નિશામક તરીકે, એન્ટાસિડ તરીકે અને સોડા એસિડ અગ્નિશામકમાં પણ વપરાય છે. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો ધોવાનો સોડા, જેને કહેવાય વોશિંગ સોડા.
बराबर वॉशिंग पाउडर अपने टूक में कही है एकदम इजी क्वेश्चन है गभरा कई जरूर नहीं आवड़ी जाए वो है। तो सोडियम कार्बोनेट नी पानी ना 10 अणुओं साथ डेकाहाइड्रेट साथ प्रक्रिया थाय तो सोडियम कार्बोनेट डेकाहाइड्रेट बने छे। सोडियम कार्बोनेट नी पानी ना 10 अणुओं साथ प्रक्रिया थाय तो सोडियम कार्बोनेट डेकाहाइड्रेट बने छे जेने कहेवामां आवे छे धोवानो सोडा। आनु बीजू नाम छे वॉशिंग पाउडर भी कहेवाय आने। फरी एक बार सोडियम कार्बोनेट नी पानी ना 10 अणुओं साथ प्रक्रिया थाय तो सोडियम कार्बोनेट डेकाहाइड्रेट बने छे। एना उपयोगो काच साबु कागड़ उद्योगों में वपराय छे सफाई काम माटे वपराय छे पानी नी स्थायी कठिनता दूर करवा वपराय छे बोरेक्स जेवा सोडा संयोजन नी बनावट में पण वपराय छे। काच साबु कागड़ उद्योगों में सफाई काम माटे पानी नी स्थायी कठिनता दूर करवा बोरेक्स जेवा सोडाना सोडियम संयोजनों नी बनावट में पण वपराय छे। हो विद्यार्थी मित्रों शीखीशू प्लास्टर ऑफ पेरिस अने जिप्सम नी बनावट। प्लास्टर ऑफ पेरिस नो अणुसूत्र CSO4 इंटू हाफ H2O एनु रासायनिक नाम शुं थाय कैल्शियम सल्फेट हेमीहाइड्रेट। आने कहेवाय कैल्शियम सल्फेट डाइड्रेट। डाई एटले बे हेमी एटले अर्धो। अब पहला आ बने केवी रीते तो जिप्सम माथी प्लास्टर ऑफ पेरिस बने ने प्लास्टर ऑफ पेरिस माथी जिप्सम बने बन्ने माथी एकबीजा माथी बने। तो सौथी पहला आपणे जिप्सम नी बनावट जोईशुं। तो कैल्शियम सल्फेट हेमीहाइड्रेट एटले के प्लास्टर ऑफ पेरिस मां एक पूर्णांक एक दुत्यांश पानी ना अणु उमेरीए। पानी ना अणु एटले 1.5 માં 0.5 ઉમેરીશું તો CSO4 ઇન્ટુ 2H2O થશે। તો પ્લાસ્ટર ઓફ પેરિસની પાણી સાથે પ્રક્રિયા થાય 373 કેલ્વિન તાપમાને તો આપણને જિપ્સમ મળે। એટલે આ 1.5 પાણીના અણુ છે એમાં 0.5 ઉમેરીશું તો 1.5માં 0.5 આવે તો કેટલા આવશે CSO4 ઇન્ટુ 2H2O જેને કહેવાય કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ એ જિપ્સમ બનશે। હવે એ જ જિપ્સમમાંથી આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવીશું તો એ જ જિપ્સમની ફરી પાછો આપણે પ્રક્રિયા કરીશું તો કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ બનશે અને પાણીના 1.5 એટલે 1.5 અણુઓ છૂટા પડશે જેને કહેવાય પ્લાસ્ટર ઓફ પેરિસ। ફરી કહું જિપ્સમ કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ એની જો પ્રક્રિયા કરવામાં આવે તો કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ બનશે અને 1.5 પાણીના અણુ છૂટા પડશે જેને પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવાય। એના ઉપયોગો હાડકા વ્યવસ્થિત આપણે હાડકા વ્યવસ્થિત સંધાય તેના માટેના ઉપચાર માટે દાંતના ચોખ્ખાની બનાવટમાં અને મૂર્તિઓ બનાવવા માટે વપરાય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શીખ્યા પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને જિપ્સમની બનાવટ। તો વિદ્યાર્થી મિત્રો આ સાથે એસિડ બેઝ સાથેનો અહીંયા બીજો લેક્ચર પૂરો થાય છે। જય જલારામ।